કરોડો રૂપિયા જોઈએ છે, કરોડો રૂપિયા આપો છતાં પણ ન મળે એવા મા બાપ જોઈએ છે. ડોક્ટરની મા બીમાર પડી છે, ડોક્ટરોએ કહી દીધું કે માજીને હવે જેને મળવું હોય એને બોલાવી દો, અને એની બેન હતી ડોક્ટરની એ આવી ગઈ. એને ડોક્ટરને ફોન કર્યો, બા યાદ કરે છે, બા હમણાં અહીંયા ભીડ બહુ છે, હમણાં નહીં આવું, પણ બાની તબિયત એકદમ સિરિયસ, તો પછી દવા કરાવી લે, પૈસા જોઈતા હોય તો હું આપી દઈશ. જ્યાં પૈસાની વાત આવી, બેને ફોન મૂકી દીધો, ડોક્ટર ઘરે ગયો, પત્નીને વાત કરી, માં યાદ કરે છે આપણે 30 મહિનામાં એક વાર ગયા નથી, ચલ આજે માને મળી આવીએ. અને પત્નીને લઈને ડોક્ટર જેવો ઘરડા ઘરના કમ્પાઉન્ડ પાસે આવ્યો, ત્યાં જ 15 થી બેન બહાર આવી. એને કીધું, બારે કેમ છે? ડોક્ટરે પૂછ્યું, ત્યારે બેને કીધું, બા તને યાદ કરતા કરતા બાએ હમણાં જ પોતાનો શ્વાસ મૂકી. એ ચીજ બરાબર યાદ રાખજો, માં વિનાનું ઘર અને ઘર વિનાની માં. આપણી માને આપણે કદાચ પરલોકમાં જતા અટકાવી નથી શકતા, ત્યારે આપણું ઘર માં વિનાનું બની જાય. પણ કોકના ચડાગા ચડીને તમે તમારી માને કે તમારા બાપને ઘરના ઘરમાંથી કાઢીને જ્યારે ઘરના ઘરમાં મોકલો છો ને, ત્યારે તમારા મા બાપ તમારી માં ઘર વિનાની માં બની. બહુ મોટું કલંક જે મા બાપને ઘરના ઘરમાંથી બહાર કાઢે છે, અથવા સાસુ અને સસરાઓને ઘરના ઘરમાંથી બહાર કાઢવાનું પાપ કરે છે. યાદ રાખજો, ભવાંતરમાં તમને ફૂટપાથ પર રહેવા માટે ઝૂંપડપટ્ટી જેટલી પણ જગ્યા નહીં મળે. ક્યારેક રેલવેમાં ગયા છો? ટ્રેનમાં પાટાની બાજુમાં સિમેન્ટના પાઇપ જોયા છે? પાઇપ બંકર છે, એની અંદર બે નાના છોકરાને લઈને એક માં બેઠેલી હોય એવું જોયું છે? જોયું છે? વિરાર વસઈ નાના સોફારા જાઓ ત્યારે તમને જોવા મળશે. કારણ કે એમને રહેવા માટે ઝૂંપડપટ્ટી પણ નથી મળી, ત્યારે આવા પાઇપલાઇનની અંદર એ લોકો પોતાના સંતાનને ગોળિયું બાંધીને પૂછે. લગ્ન કર્યા પછી પોતાના પતિને પોતાના પરિવારથી જે જુદા પાડવાના ધંધા કરે છે, એટલે યાદ રાખવાનું છે, જિંદગીમાં બધા સુખ મળશે, માં બનવાનું સુખ નહીં. ક્યારેક આપણે મેળામાં ગયા હોય ને, આપણી માં આપણી આંગળી પકડીને ઊભી હોય અને એમાં આપણે છોડી દીધી, ત્યાં ફૂકો દેખાતો હોય, આપણે માને છોડીને જતા રહ્યા, અને પછી એટલી બધી ભીડ હોય એમાં આપણે મળીએ નહીં 20 મિનિટ સુધી. મમ્મી આપણા પપ્પાને કહે, શોધો ને, હવે આ બધું હું જુઓ છો, આપણો મુન્નો દેખાતો નથી. અને એ 20 મિનિટ માનું બીપી માપ્યું, કેટલું ઓછું નીચું થઈ ગયું. અને 20 મિનિટ પછી જયારે મળીએ ત્યારે કેટલી રાજી રેડ થઈ જાય. એક 20 મિનિટ માટે છોકરીઓની માની આંગળીથી જુદું પડી જાય, એમાં તો માં ઊંચી નીચી થઈ જાય. તો 20-20 વર્ષ સુધી જે છોકરો એની માં સાથે રહેતો હોય, અને એક પરણીને આવેલી છોકરી પોતાના પતિને પોતાની માથી જુદો પાડી દેતી હશે, ત્યારે માનું શું થતું હશે? જરા વિચાર. એ જ્યારે તમે પરણી કોઈ છોકરાની માં બનશો, એ છોકરો જ્યારે ખોવાશે ને, ત્યારે તમને ખબર પડશે એક માં વગરના દીકરા વગરની માની શું હાલત થતી હશે.